हाय फ्रेंड्स, आज हम शुरू सीखेंगे डिस्क्राइबिंग वर्ड्स, એટલે કે વર્ણનાત્મક શબ્દો। વર્ણનાત્મક શબ્દોને આપણે બીજા કયા શબ્દ તરીકે ઓળખશું? એડજેક્ટિવ, એટલે કે વિશેષણો। એડજેક્ટિવ મીન્સ વિશેષણો। ડિસ્ક્રાઇબિંગ વર્ડ એટલે કે વર્ણનાત્મક શબ્દ। ચલો સૌથી પહેલા લખી લઈશું ડે ટુ ડે નેમ એન્ડ રોલ નંબર। ડિસ્ક્રાઇબિંગ એટલે કે વર્ણનાત્મક। ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણનાત્મક। વર્ણનાત્મક ને આપણે શું કહેશું? વર્ણન કરી શકાય તેવું, એટલે કે ડિસ્ક્રાઇબિંગ। વર્ડ મીન્સ શબ્દ। એડજેક્ટિવ એટલે વિશેષણ। ચલો જોઈ લઈએ। ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ ટેલ યુ સમથિંગ મોર અબાઉટ નાઉન્સ, એટલે કે વર્ણનાત્મક શબ્દો નામ વિશે કંઈક વધુ કહેશે। વર્ણનાત્મક શબ્દો શું કહે છે? નામ વિશે કંઈક વધારાનું કહે છે। એક નામ હોય, ધારો કે હું એપલ કહું, એપલ નામ છે, પણ હું એમ કહું કે રેડ એપલ, એટલે કે લાલ સફરજન, તો લાલ એ શું છે? એક્ઝેક્ટિવ, એટલે કે વર્ણન કરનાર શબ્દ। વર્ણન કરનાર શબ્દ નામ વિશે વધારાનું કહે છે, તેને આપણે શું કહેશું? વિશેષણ। ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ આર કોલ્ડ એક્ઝેક્ટિવ, એટલે કે વર્ણન કરનાર શબ્દ ને આપણે શું કહેશું? વિશેષણ। ચલો જોઈ લઈએ વિશેષણ ના એક્ઝામ્પલ। ફોર એક્ઝામ્પલ, અ રેડ એપલ એટલે કે લાલ સફરજન, સફરજન કેવું છે? રેડ, તો રેડ એ શું છે? એક્ઝેક્ટિવ। નેક્સ્ટ જોઈએ અ પ્રેટી ડોલ એટલે કે સુંદર ઢીંગલી, તો ઢીંગલી સુંદર, તો પ્રેટી એ શું છે? એક્ઝેક્ટિવ, ઢીંગલી તો છે, પણ કેવી ઢીંગલી? તો કે પ્રેટી ઢીંગલી, એટલે કે પ્રેટી એ એક્ઝેક્ટિવ છે। નેક્સ્ટ જોઈ લઈએ અ સ્ક્વેર ટેબલ એટલે કે અ સ્ક્વેર ટેબલ મીન્સ ચોરસ ટેબલ, તો ચોરસ સ્ક્વેર એટલે ચોરસ, તો સ્ક્વેર શું છે? એક્ઝેક્ટિવ। કેમ એક્ઝેક્ટિવ? કેમ કે કેવું કેવી વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે છે એ શું હોય છે? આપણું એક્ઝેક્ટિવ। અહીં સુંદર, લાલ, ચોરસ એ વિશેષણો છે, અહીંયા પ્રેટી, સ્ક્વેર અને રેડ શું છે? વિશેષણ, મીન્સ કે એક્ઝેક્ટિવ છે। ચલો જોઈ લઈએ એવી જ એક્સરસાઇઝ, એક્સરસાઇઝ નંબર એ, અન્ડરલાઇન ધ એક્ઝેક્ટિવ ઇઝ ધ સેન્ટેન્સ, એટલે કે એક્ઝેક્ટિવ લાઈન, તમને જે વાક્ય આપેલું છે એમાં જે એક્ઝેક્ટિવ છે એની નીચે તમારે અન્ડરલાઇન કરવાની છે। અન્ડરલાઇન એટલે લાઈન, નીચેની લાઈન કરવી એટલે અન્ડરલાઇન, ઓકે? ચલો જોઈ લઈએ નંબર ફર્સ્ટ। નંબર વન, યુ ડુ હાર્ડ વર્ક, તમે સખત મહેનત કરો છો। વર્ક એટલે મહેનત, હાર્ડ એટલે સખત, યુ એટલે તમે, અને ડુ એટલે કરો છો, તમે સખત મહેનત કરો છો, તમે મહેનત કરો છો, પણ કેવી? તો કે સખત, સખત ને ઇંગ્લિશમાં શું કહેશું? હાર્ડ, તો હાર્ડ એ શું છે? આપણું એક્ઝેક્ટિવ, ઓકે? તો આપણે એની નીચે સૌથી પહેલા અન્ડરલાઇન કરી લઈશું એચ એ આર ડી, હાર્ડ એટલે સખત। નેક્સ્ટ એટલે નંબર ટુ, અનિલ ઇઝ અ ગુડ બોય, અનિલ ઇઝ અ ગુડ બોય, અનિલ સારો છોકરો છે, અનિલ છોકરો છે, પણ કેવો છે? સારો, મીન્સ કે ગુડ, તો ગુડ એ શું છે? એક્ઝેક્ટિવ, તો ગુડ ની નીચે આપણે અન્ડરલાઇન કરી લઈશું ગુડ મીન્સ સારો। નેક્સ્ટ એટલે નંબર થ્રી, અમીર હેડ અ બિગ બકીટ, અમીર હેડ અ બિગ બકીટ એટલે કે આમીર પાસે મોટી ડોલ છે, કેવી ડોલ છે? મોટી ડોલ હતી, હેડ છે એટલે હતી આવશે, જો અહીંયા ઇઝ હોય તો અહીંયા છે આવે, પણ મોટી ડોલ હતી એવું થશે, કેમ કે અહીંયા હેડ છે, એટલે આમીર પાસે મોટી ડોલ હતી, ડોલ હતી, પણ કેવી ડોલ? મોટી, તો મોટી મીન્સ બિગ, તો બિગ એ શું છે? એક્ઝેક્ટિવ, બિગ શું છે? એક્ઝેક્ટિવ। નેક્સ્ટ એટલે નંબર ફોર, અલી શો અ લાર્જ ટેબલ ઇન ધ રૂમ, એટલે કે અલી એ વિશાળ ટેબલ રૂમમાં જોયું, અલીએ કેવું ટેબલ જોયું? વિશાળ ટેબલ, કેવું જોયું? વિશાળ, તો વિશાળ એ શું છે ફ્રેન્ડ્સ? યસ, એક્ઝેક્ટિવ, તો લાર્જ નીચે આપણે અન્ડરલાઇન કરી દઈશું, એટલે આર જીઈ, લાર્જ એટલે કે વિશાળ, તે શું છે? ડિસ્ક્રાઇબિંગ વર્ડ્સ એટલે કે એક્ઝેક્ટિવ છે। નેક્સ્ટ જોઈએ બ્લેન્ક્સ નંબર ફાઈવ, આઈ હેડ અ બ્યુટીફુલ રોઝીઝ એટલે કે મારી પાસે સુંદર ગુલાબ હતા, ગુલાબ હતા, પણ કેવા ગુલાબ હતા? તો કે સુંદર ગુલાબ હતા, સુંદર ને આપણે ઇંગ્લિશમાં શું કહેશું?
ब्यूटीफुल सुंदर ने शू कहो ब्यूटीफुल तो ब्यूटीफुल शू एक्जेक्टिव ब्यूटीफुल शू फ्रेंड्स एक्जेक्टिव BEAUTIFUL ब्यूटीफुल एटले के सुंदर तो सुंदर शू फ्रेंड्स एक्जेक्टिव नेक्स्ट है नंबर सिक्स वी हैव टेस्टी मैंगोज एटले के वी हैव टेस्टी मैंगोज अमारी पासे स्वादिष्ट केरीओ छे केरीओ तो छे पण केवी मैंगोज टेस्टी तो टेस्टी शू छे एक्जेक्टिव TASTY टेस्टी एटले स्वादिष्ट तो ये शू छे एक्जेक्टिव तो टेस्टी नीचे आपणे अंडरलाइन करी लेशो टेस्टी एटले स्वादिष्ट नेक्स्ट जोईए ब्लेंक्स नंबर सेवन द लवली पीकॉक एटले के सुंदर मोर लवली मीन्स सुंदर लवली मीन्स शू थशे फ्रेंड्स सुंदर लवली मीन्स सुंदर तो लवली ए शू छे एक्जेक्टिव एटले आपणे लवली नीचे सौथी पहेला तो अंडरलाइन करी लेशो यस तो आ शू हता फ्रेंड्स एक्जेक्टिव कलर्स एंड शेप्स आर ऑल्सो एक्जेक्टिव एटले के कलर अने आकार ने पण आपणे विशेषण ज कही शकशुं ओके चौरस छे गोल छे कोई कलर्स ना नाम छे तो एने पण आपणे विशेषण तरीके ओळखी शकीशुं जो आपणे आवी ग्रामेटिकल मिस्टेक थाय तो आपणे इंग्लिश जल्दी आवडे नहीं पण ग्रामर शीखो इंग्लिश शीखो तो आपणे एना माटे ग्रामर शीखवू जरूरी छे सो थैंक यू फ्रेंड्स।